ગૌશર જમીનમાં તે ગેરકાયદેસર માટીનું ખોદકામ કરી તેને વેચી નાખવાની ફરિયાદ સામે આવી હતી. જૂનાગઢ જિલ્લાના સરસાલી ગામમાં સરપંચ દ્વારા તલાટી મંત્રી અને તાલુકા વિકાસ અધિકારીને આ અંગેની અરજી કરવામાં આવી હતી. જેના જવાબમાં અરજીમાં સહી કરેલ અરજદારોને ગ્રામ પંચાયતની ઓફિસમાં હાજર રહેવા સૂચના અપાઈ હતી. જોકે આગલા જ દિવસે નોટિસ મળતા અમુક અરજદારો હાજર ન રહી શકતા તલાટી મંત્રીએ અરજી અસામાન્ય ઠેરવી હતી. ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ગૌચર જમીનમાં કોઈપણ જાતનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે તો જવાબદારી ગામના તલાટી અને સરપંચની રહેશે. પરંતુ ચોરીની તપાસ કરવાના બદલે તલાટી સહીની ખરાઈ કરી રહ્યા હોવાથી અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. એક રૂપિયા ભાવનો નથી થયો, કોઈ સાબિત નથી કરી આપવાનું, કારણ કે અમે કઈ વેચ્યું નથી પંચાયતે. પંચાયતે માટી કામ મોરમ આપી છે કોને? એજન્સીને. કઈ એજન્સી છે? એજન્સી ભાઈ ઉપેનવાળામાંથી નામ બતાવશે. મેડમ, મારી હજી નિમણૂક અહીંયા હાલ હમણાં જ થઈ છે અને આ અરજી મને મળેલી છે અને એ અરજી અનુસંધાને હું મારી રીતે રેકોર્ડ ખરાઈ કરું છું અને સ્થળ પણ જોઈ આવી છું અને એમાં જે કાર્યવાહી થશે આપ દ્વારા અંદરથી ગૌચર જમીન ખોદી અને વેચી નાખેલ છે ને એની મેં અરજી કરેલ હતી. આપણે આરટીઆઈ કરેલી છે એના માટે? જી હા, મેં આરટીઆઈ કરેલી. આરટીઆઈ માં એવું બતાવે છે કે કરેલું છે આમાં કોઈ? હા હા, કરેલ છે. ગૌચર જમીન તંત્ર દ્વારા, તંત્ર તલાટી મંત્રી દ્વારા શું તમને કહેવામાં આવે? તલાટી મંત્રી દ્વારા મને એમ કહેવામાં આવેલ છે કે જે આમાં 37 જણાની સહી છે એમાં 10 જણા અત્યારે હાજર છે અને બીજા લોકો મજૂરવાળા છે એટલે મજૂરી ગયા છે. સરસાલી ગામે એવી કોઈ વાત આવી તો નથી, પરંતુ સરસાલી ગામે અમારે માટીની મંજૂરી માટે પત્રની કચેરી દ્વારા માટીની જે મંજૂરીઓ આપેલ છે અત્યાર સુધીમાં 3 મંજૂરીઓ આપેલ છે અને તે 3 મંજૂરીઓ 9/1/2018, 16/1/2018 અને 11/1/2019 રોજ આપેલ છે.